તમે કહી રહ્યા છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સાવચેત રહેવાની જરૂર છે. એક સવાલ એ પણ છે કે આજે સિસ્ટમના કારણે જે વરસાદ ગુજરાતની અંદર આવવાના છે, ખાસ જિલ્લાઓના નામ સાથે જાણવું છે, કેમ કે દર્શકો પૂછતા હોય છે કે અમારા જિલ્લામાં વરસાદ કેવો પડશે, તો કયા જિલ્લાઓને ખાસ વધારે સાવચેતી રાખવાની જરૂર રહેશે? એકંદરે જોવા જઈએ તો બેન, સૌથી વધારે મહત્વની બાબત તો એ છે કે રાજ્યના અમુક જિલ્લાઓ એવા છે અત્યારે એવું પણ ઝંખી રહ્યા છે કે અતિવૃષ્ટિ મંજૂર છે પણ વરસાદ કમસે કમ આવવો જોઈએ, કેમ કે એને વરસાદનું પરફોર્મન્સ નબળું છે. એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, કે જે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો જેને ગણવામાં આવે છે, આ ત્રણેય જિલ્લા છે. આમ તો સૌરાષ્ટ્રના છે પણ મધ્ય ગુજરાત થી ખૂબ નજીક છે ને મધ્ય ગુજરાત ઉપરથી સિસ્ટમો પસાર થતી હોય એનો લાભ ડાયરેક્ટ આ ત્રણ જિલ્લાને મળતો હોય છે. એવી જ રીતે આ ત્રણ જિલ્લાની અંદર પણ ખૂબ સારા વરસાદો થશે. કુવા બોર છે, છલકાઈએ એવા વરસાદો થશે ને વર્ષ દરમિયાન પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે એવા વરસાદો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ નોંધાશે. અને ખાસ કરીને સાવચેત રહેવાની વાત છે તો જેની અંદર અમદાવાદ, નડિયાદ, આણંદ અને બરોડા જેવા વિસ્તારો છે એને પણ ખૂબ કાળજી રાખવી પડશે. આ સિસ્ટમોને કારણે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ અતિવૃષ્ટિનો મંજર જોવા મળી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેમાં છોટા ઉદયપુર અને ગોધરા જેવા વિસ્તારો છે એમાં પણ થોડો ખતરો આપણે માની રહ્યા છીએ. એ સાથે ઉત્તર ગુજરાતનું જે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લા છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે અને આ આટલા જિલ્લાને આપણે રેડ એલર્ટમાં પણ આપણે ગણી શકીએ અને આ વિસ્તારો છે એની ખૂબ સાવચેતી રાખવી પડશે. હું તો ચોક્કસથી આપના માધ્યમથી તંત્રને પણ અપીલ કરું છું કે 24-25 ઓગસ્ટથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ સમયે આમ તો આપણે જન્માષ્ટમી જેવું મહાપર્વ પણ આવી રહ્યું છે, એ સમયે આમ એક મોટી સિસ્ટમ પસાર થવાની છે અને એ સમયે કોઈ દુર્ઘટના ન ઘટે અથવા તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને કોઈ તકલીફ ન પડે એટલે તંત્રએ પણ એલર્ટ રહેવું પડશે અને અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ નજીક આવશે એટલે એનડીઆરએફની ટીમોની પણ તૈયારી કરવી પડશે. આવા વરસાદો અમે જોઈ રહ્યા છીએ ને આવા વરસાદો પડે તેવી શક્યતા સિદ્ધલબેન અમે માની રહ્યા છીએ. એ સાથે ઉત્તર ગુજરાતનું જે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લા છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે અને આ આટલા જિલ્લાને આપણે રેડ એલર્ટમાં પણ આપણે ગણી શકીએ અને આ વિસ્તારો છે એની ખૂબ સાવચેતી રાખવી પડશે. હું તો ચોક્કસથી આપના માધ્યમથી તંત્રને પણ અપીલ કરું છું કે 24-25 ઓગસ્ટથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ સમયે આમ તો આપણે જન્માષ્ટમી જેવું મહાપર્વ પણ આવી રહ્યું છે, એ સમયે આમ એક મોટી સિસ્ટમ પસાર થવાની છે અને એ સમયે કોઈ દુર્ઘટના ન ઘટે અથવા તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને કોઈ તકલીફ ન પડે એટલે તંત્રએ પણ એલર્ટ રહેવું પડશે અને અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ નજીક આવશે એટલે એનડીઆરએફની ટીમોની પણ તૈયારી કરવી પડશે. આવા વરસાદો અમે જોઈ રહ્યા છીએ ને આવા વરસાદો પડે તેવી શક્યતા સિદ્ધલબેન અમે માની રહ્યા છીએ.